धोरण 10 विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ नंबर छे 10 प्रकाश परावर्तन अने वक्रीभवन। हवे अहींया जोशुं आपणे आ विडियोजनी अंदर प्रकाशनुं वक्रीभवन, तो कि पारदर्शक माध्यममां प्रकाश सुरेख पथ पर गति करतो जोवा मळे छे, एटले के सीधी रेखा पर। ज्यारे प्रकाश अने पारदर्शक माध्यममांथी बीजा पारदर्शक माध्यममां ए शुं करशे, प्रवेशे। જ્યારે પ્રકાશ છે એ એક માધ્યમમાંથી એટલે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પ્રવેશે ત્યારે શું થાય છે, તો કે શું તે હજુ પણ સુરેખ પથ પર જ ગતિ કરે છે કે પોતાની દિશા બદલે છે? આપણે આપણા રોજબરોજના કેટલાક અનુભવો આપણે યાદ કરીએ, તમે જોયું હશે કે પાણી ભરેલ ટેન્ક એટલે કે ટાંકી અથવા તો તળાવની સપાટી ઉપર તરફ ખસેલી એટલે કે ઉંચકાયેલી દેખાય છે। તે જ રીતે એક કાચના લંબઘનને મુદ્રિત સાહિત્ય પર રાખી લંબઘનની ઉપરથી જોતા અક્ષર ઉપર તરફ ખસેલા જોવા મળે છે। આવું કેમ થાય છે? તમે પાણી ભરેલા ગ્લાસમાં અંશતઃ ડૂબાડેલ પેન્સિલ જોઈ છે, તો તે હવા તથા પાણીના આંતરપૃષ્ઠ એટલે કે ઉપરની સપાટી તરફ આપણને શું જોવા મળશે? વાકી વળેલી જોવા મળશે। ઉપર જેમ માનો કે પાણીમાં જેટલી ડૂબેલી હશે ને આપણને વ્યવસ્થિત રીતે દેખાશે, પછી પાણીની ઉપરના સ્તરથી જે આવેલી હોય આપણને શું દેખાશે? થોડીક વાકી વળેલી। તમે એ પણ જોયું હશે કે કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ તેના વાસ્તવિક માપ કરતાં કેવું દેખાય છે? મોટું દેખાય છે। કાચમાં જો કોઈ પણ વસ્તુ રાખો ને તો એ જેવડી હશે ને એના કરતાં આપણને કેવી દેખાય છે? મોટી દેખાય છે। આ અનુભવોની સમજૂતી તમે કેવી રીતે આપશો? ચાલો આપણે પાણીના અંશતઃ એટલે કે અડધી ડૂબાડેલી જે પેન્સિલ છે એ વાકી દેવત દેખાવાના કિસ્સા ઉપર વિચાર કરીએ। પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી તમારા સુધી પહોંચતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીથી બહાર રહેલા ભાગની સરખામણીમાં કેવી હોય છે? અલગ દિશામાં જોવા મળે છે, તેના કારણે પેન્સિલ વાકી વળેલી જણાય છે। અને આ જ કારણસર અક્ષરોની ઉપર કાચનું ચોસલું રાખીને જોતા તે ઉપર તરફ આફરને ખસેલી જણાય છે। જો પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઇન જેવા અન્ય કોઈ પણ પ્રવાહીનો ઉપયોગ કરીએ તો પણ પેન્સિલ આટલી જ આપણને શું દેખાશે? વાકી વળેલી દેખાશે। જો આપણે કાચના લંબઘનને બદલે પારદર્શક પ્લાસ્ટિકના લંબઘનનો ઉપયોગ કરીએ તો ત્યારે પણ અક્ષરો આટલા જ ઉપરની તરફ કેવા લાગશે? આપણને ઉપસેલા દેખાશે। તમે અનુભવશો કે માધ્યમોનું અલગ અલગ જોડ માટે આ અસરની માત્રા કેવી છે? અલગ અલગ હોય છે। જો તમે જેવું માધ્યમ તમે જેવી વસ્તુ પસંદ કરો એ પ્રમાણે તમને એનું વક્રીભવન જોવા મળે। આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ બધા માધ્યમોની એક જ દિશામાં ગતિ કરતો નથી, એવું જોવા મળે છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ત્રાસી રીતે પ્રવેશતા પ્રકાશના ત્રાસા કિરણના પ્રસરણની દિશા બીજા માધ્યમમાં બદલાઈ જાય છે, અને આ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન। આ ઘટનાને વિસ્તારપૂર્વક સમજવા આપણે અહીં કેટલીક પ્રવૃત્તિ છે કે ભાઈ, પાણીથી ભરેલ ડોલના તળે એક સિક્કો મૂકો, પછી તમારી આંખને પાણીની સપાટી ઉપર એક બાજુ રાખીને સિક્કાને એક જ પ્રયત્નમાં ઉઠાવવાનો પ્રયત્ન કરો, શું સિક્કો ઉઠાવવામાં સફળ થાઓ છો? પછી પ્રવૃત્તિનું પાછું ઇન્વિટ પુનરાવર્તન કરવાનું કે ભાઈ એમાં તમે સફળ થાઓ છો કે નહીં। હવે આ અવલોકન છે તમારા મિત્રોને પછી કહેવાનું છે। બીજી પ્રવૃત્તિ એમ છે કે ભાઈ, એક મોટા છીછરા કટોરાને ટેબલ ઉપર રાખી તેમાં એક સિક્કો મૂકો, કટોરો એટલે કે વાટકો। હવે કટોરાથી ધીરે ધીરે દૂર જાઓ, જ્યારે સિક્કો દેખાવાનો બંધ થાય કે તરત જ ત્યાં તમારે શું થઈ જવાનું? અટકી જવાનું। તમારા મિત્રને સિક્કાને ખલેલ પહોંચાડ્યા સિવાય ધીરે ધીરે કટોરોમાં પાણી ઉમેરવાનું કહેવાનું છે, અને તમારા સ્થાનથી સિક્કાને જોતા રહો કે ભાઈ જે સિક્કો છે આ સ્થાનેથી ફરીથી પાછો તમને દેખાવા લાગે છે, કટોરામાં પાણી ભરતા સિક્કો ફરીથી દેખાવા લાગે છે, અને પ્રકાશના વક્રીભવનને કારણે સિક્કો પોતાની વાસ્તવિક સ્થિતિમાં થોડો કેવો દેખાશે? ઉપરની તરફ આવેલો હશે। પછી બીજી તમને પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ, ટેબલ ઉપર રાખેલ એક સફેદ કાગળના પાના ઉપર સહીની જાડી સીધી રેખા દોરવાની છે, અને આ રેખા ઉપર એક કાચના ચોસલાને એવી રીતે મૂકો કે ભાઈ જેની એક ધાર છે એ એક જે રેખા છે એની સાથે કોઈ ખૂણો બનાવતી હોય એવી રીતે। ચોસલાની નીચે આવેલા રેખાના ભાગને બાજુઓ પરથી જુઓ અને શું દેખાય છે? શું કાચના ચોસલાની નીચેની રેખા એટલે કે જે ધાર છે એ વાકી વળેલી દેખાય છે? હવે કાચના ચોસલાને એવી રીતે રાખો કે જેથી તે રેખાને કેવી હોય? લંબ હોય। અને હવે તમે શું જોવો છો કે શું કાચના ચોસલામાંથી નીચેનો ભાગ વાકો વળેલો દેખાય છે? તો કે રેખાના કાચના ચોસલાની ઉપરથી જુઓ અને ચોસલાની નીચે રહેલ રેખાનો ભાગ ઉપર ખસેલો જણાય છે। તો આ બધું જ શું છે? પ્રકાશનું વક્રીભવન। નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું।